ગઈકાલે જે રોફ જમાવી રહ્યા 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 હતા હતા સી બની જો કેવી રીતે બકરી બનીને હાથ જોડી છે ચોવીસ કલાકમાં તમામ જે આરોપીઓ છે તેમની સ્થિતિ બદલાઈ છે ગઈકાલે જે સીસીટીવી કેમેરા આવ્યા હતા તેના ફૂટેજ સામે આવ્યા હતા તેમાં આરોપીઓ તલવાર અને જે તીક્ષ્ણ હથિયારો છે તે લઈને અહીંયા આગળ રોફ જમાવતા હતા બનવાનો બનવાનો તેમનો વારો આવ્યો છે યોગ્ય રીતે રીતે ચાલી નથી શકતા તેઓ જે કહ્યું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કહ્યું હતું કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કાયદો પોતાના હાથમાં લીધો તો પોલીસ છે તે તમને સજા આપશે અત્યારે આ જે આરોપીઓ છે તેની હાલત એ પ્રકારની છે કે સોસાયટીની મહિલાઓ છે તેને હાથ જોડી રહ્યા છે માફ કરવા માટે તેઓ કકડી રહ્યા છે અહીંયા આગળ જે સોસાયટીના વૃદ્ધો છે તેમને પગે લાગીને તેમના આશીર્વાદ લીધા અને તેમને માફ કરવા માટે આ જે અસામાજિક તત્વો અહીંયા આગળ ઠાકતા બન્યા હતા તે લોકો કગરી રહ્યા છે આ પ્રકારની પરિસ્થિતિ છે ક્રાઇમ બ્રાન્ચે તે તપાસ સોંપવામાં આવી છે તેમાં રાયોટીંગનો ગુનો અને તેની સાથે જે મર્ડર માટેનો જે કલમ છે તેમાં ઉમેરવામાં આવી હતી અને તેના કારણે અત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે અત્યારે અહીંયા આ આરોપીઓને લઈને આવી છે પંચનામું કરવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ લઈને આવી છે પરંતુ જેવા વિડીયો તમામ વાયરલ થયા હતા તેને જોતા આખો જે ચાણક્યપુરીનો રોડ છે ચાંદોડિયાનો આખો જે રોડ છે ત્યાં આગળ તમામ મુલાકાતીઓ છે તે આ અસામાજિક તત્વોને જોવા માટે એકત્ર થયા છે કારણ કે ગઈકાલે જે રીતના જે તલવારો લઈને ખુલ્લા ખુલ્લા હાથે તલવારો લઈને જે ફરતા હતા આરોપીઓ તેઓના જે પગે યોગ્ય રીતે ચાલી ન શકે તે પ્રકારની પરિસ્થિતિ છે અને પોલીસ તરફથી તમામ પૂછપરછ છે હજી કરવામાં આવી રહી છે કુલ પંદર લોકો સામે આમાં ગુનો નોંધાયો છે જેમાંથી ચાર મુખ્ય આરોપીઓ અને એક સગીર આરોપીની અત્યાર સુધી ધરપકડ થઈ ચુકી છે ત્રણ અલગ અલગ કિસ્સાઓમાં એફઆઈઆર નોંધાઈ ચુકી છે મુખ્ય આરોપી રવિ ઠાકોર કે જે સોસાયટીના જે મહિલાઓ છે સોસાયટીના વૃદ્ધો છે તેની સામે આ જોરશોર જોવા મળ્યો કારણ કે અત્યારે ક્રાઈમ બ્રાન્ચ તમામ લોકોને

આતંક મચાવ્યો હતો રહીશોને ડર બતાવ્યો હતો આજે કેવા બકરી બનીને એ જ રહીશોની સામે હાથ જોડીને કરગરી રહ્યા છે આ ચીજી કરી રહ્યા છે કેમ કે ગુજરાત પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ચોવીસ કલાકની અંદર આ ગુંડાઓને ઝડપી લીધા કાયદાનું ભાન કરાવ્યું અને એટલે જ આ પોલીસે શિવ માર્કેટમાં તમામને લઈ ગઈ છે જે આ

મુખ્યમંત્રીના આદેશની ની થતા સ્થાનિકો પણ હવે પોતાને સુરક્ષિત વિસ્તારમાં આવેલા શિવ માર્કેટમાં ચોવીસ કલાક પહેલા બનેલી ઘટનામાં જે અસામાજિક તત્વો તલવારો લઈને ફરતા હતા તેની હાલત અત્યારે જુઓ આ તમામ આરોપીઓ છે તે તે લોકોને શિવા માર્કેટ ખાતે લઈ જવામાં આવ્યા છે અને અહીંયાના જે સ્થાનિકો છે તેમના હાથ જોડતા તેઓ નજરે પડી રહ્યા છે ચાર જેટલા આરોપીઓ છે તેમને અત્યારે અહીંયા આગળ લઈને આવવામાં આવ્યા છે અહીંયા આગળ હાજર જે મહિલાઓ છે અને વૃદ્ધો છે તેને હાથ જોડતા આ અસામાજિક તત્વો છે તે અહીં આગળ જોવા મળ્યા સોસાયટીની મહિલાઓ છે તેને ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા છે અને આ મહિલાઓ છે તેમની સાથે વાત કરશું બેન ગઈકાલે ગઈકાલે તમે ડરના માહોલ વિશે વાત કરી હતી ગુજરાત પોલીસ પર આખરે ભરોસો બેઠો ખરો આ લોકો ને કેવું લાગ્યું આજે અમને ભરોસો આવ્યો કાલે જે અત્યારે જે કાલે ઘટના બની હતી હવે આજે જે ચોવીસ કલાક થતા થતા આરોપી પકડીને સોસાયટી લાવ્યા છે એ ઉપરથી થયું કે ગુજરાતમાં પોલીસ છે હુમલો કર્યો અને આજે નમાયા છે તો એ ઉપરથી અમને વિશ્વાસ આવ્યો કે આપણી પોલીસ જાગૃત છે ચોવીસ કલાકમાં કેટલો ફરક આવ્યો ગઈકાલે તલવાર હતી ચોવીસ કલાક ની અંદર આજ કાલ આખી રાત પોલીસ અહીંયા અમારા ત્યાં જ હતી નહીં ગઈકાલે તલવાર હતી આજે તમને લોકોને હાથ જોડતા

હાથ જોડતા અને પગે ચાલી નથી શકતા તે પ્રકારની પરિસ્થિતિમાં અહીંયા આગળ તેમને પંચનામા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે લઈને આવી છે સમગ્ર મામલામાં ક્રાઇમ બ્રાન્ચ અને સોરા પોલીસ સ્ટેશનમાં કુલ ત્રણ જેટલા ગુના નોંધાયેલા છે અને રવિ ઠાકોર અર્જુન ઠાકોર સહિતના જે આરોપીઓ સંજય ઠાકોર સહિતના જે આરોપીઓ છે જે ગઈકાલે આ સોસાયટીમાં આતંક મચાવેલો હતો તે તમામ લોકો અહીંયા આગળ અત્યારે માફી માગતા જોવા મળી રહ્યા છે જેના કારણે જે અહીંયાની સોસાયટીના લોકો છે તેને પણ ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા કેમેરામેન રાજ ઠાકોર સાથે રાજભાવસર સાથે કુશાંક સોની એબીપી અસ્મિતા અમદાવાદ